મંગલમય જ્ઞાન સપ્તાહ યજ્ઞના પ્રથમ ચરણમાં આપ સૌએ જ્ઞાનગંગામાં ડૂબકી મારી અને સત્સંગરૂપી રસપાન કર્યું. હવે આપણે આ કથાના દ્વિતીય ચરણ તરફ જઈ રહ્યા છીએ. તે અર્થે આપણી વચ્ચે ઉપસ્થિત અને જેઓ એમનો કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે પધાર્યા છે એવા શ્રી ગણેશભાઈ વઘાસિયાએ શ્રી ગુરુ મહારાજજીનું મહારાજશ્રીનું પુષ્પમાળાથી સ્વાગત કર્યું, તો આપણે એમને પણ ખૂબ ખૂબ તાળીઓથી ફરીવાર વધાવી લઈએ. કારણ કે બહુ મોટા એન્જિનિયર છે, સુરતની અંદર ઘણા વર્ષોથી રહે છે, પણ વૈજનાથ મહાદેવના જે આશ્રમની અંદર નિંબાર્ક આશ્રમમાં એમનું ખૂબ યોગદાન છે. વલ્લભીપુર તો છે જ, પણ સાથોસાથ શ્રી ગણેશભાઈ વઘાસિયા જેઓ નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર છે, એમને મારા ફૂવા પણ છે, તો અત્રે એઓ પોતાનો કિંમતી સમયને માન આપી આપણી વચ્ચે પધાર્યા છે અને આપણા માનવંતા અને આપણા આત્મીય એવા આપણા મહારાજશ્રીનું એવો સન્માન કર્યું. તો હવે પછી આપણે કથાના દ્વિતીય ચરણ તરફ જઈ રહ્યા છીએ. સર્વપ્રથમ જેનું આપણે અભિવાદન કર્યું, જેનું સન્માન કર્યું, પૂજન કર્યું એવા આપણા લાડીલા ગુરુદેવ અને એમનો જેની ઉપર હાથ છે, સદાને માટે એમના આશીર્વાદ વર્ષી રહ્યા છે એવા પૂજ્ય નરહરિ બાપુની એક જીવનગાથામાં થોડી ડૂબકી મારીએ તો 26 વર્ષ પહેલાંની વાત છે. 26 વર્ષ પહેલાં એક એવી જ્યોતિ આ સંસારમાંથી વિદાય લીધી, અને જ્યારે પૂજ્ય નરહરિ બાપુએ આ સંસારમાંથી વિદાય લીધી એ પહેલાંના વર્ષો પહેલાં અનેક ભક્તોની સભાઓ ભરીને બેઠા હતા અને બહુ થોડા ભક્તો જે વખતે આવતા ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી નરહરિ બાપુ ઘણી વખત કહેતા કે મારે હવે મારો સમય બસ, હવે ટૂંક સમયમાં હું આ ધરાધામ ઉપરથી વિદાય લઈશ. અને આ ભક્તોને એની જે કર્મલીલા ધર્મલીલાનું કોઈને ખ્યાલ નહોતો. ભગવત ભક્તો જ્યારે મહાપુરુષ આ સંસારમાં નથી હોતા ને ત્યારે જ એમની મહિમા સમજાય છે. રામ હતા ત્યારે એમની મહિમા કોઈએ સમજ્યો ન હતા. આજે કૃષ્ણ ગીતા ગાન ગાઈએ છે, શું કામ હતા ત્યારે ઘણાએ ગાળ્યું દીધી, એમનો નિચોડ કોઈએ લીધો નહીં, એમનો લાભ કોઈએ લીધો નહીં. ભક્તો જ્યારે મહાપુરુષ આ ધરાધામ ઉપર નથી હોતા ને ત્યારે જ એમનો લાભ ભક્તો લે છે અને ત્યારે જ સમજાય છે. નહીતર તો આવા સમર્થ સદગુરુ આપને મળ્યા હોય નરહરિ બાપુ જેવા. મારું જ્યારે મકાન તરપાળાનું ખાટમુહૂર્ત હતું ને ત્યારે મને પૂજામાં બેહારી અને નરહરિ બાપુનો આશીર્વાદ મને મળેલો છે. ભક્તો આમાં હજારો સંખ્યામાં આપ બેઠા છો, પણ આપ બધાની ઉપર પૂજ્ય બાપુનો હાથ છે. અને જ્યારે એમની ચિત્તા 26 વર્ષ પહેલાં જ્યારે એની અંતિમ યાત્રા નીકળેલી ને ત્યારે એક હું તમને ચમત્કાર તો નથી કહેતો, પણ ગુરુની પ્રસાદી રૂપે વાત કરું તો ત્યારે ચંદનનો વરસાદ થયેલો હતો. આમાંથી ઘણાને ખબર છે કે ગુરુ મહારાજની ચિત્તા પર ચંદનનો વરસાદ થયેલો, અને ચંદનનો વરસાદ તો એવા સમર્થ સદગુરુ ઉપર જ થાય છે. એટલે આવા વિરલ વ્યક્તિત્વનું આપને સાનિધ્ય મળ્યું છે અને એની પરંપરામાં આજે નરહરિ બાપુના પરમ શિષ્ય અને આપણા ગુરુવર્ય એવા મુકુંદ શરણજી બાપુ સુરત પધાર્યા છે. નરહરિધામમાં એમનું આજે પાદુર્ભાવ થયો છે એક કથાના રૂપે, અને આવી સરસ મજાની જ્ઞાનગંગા વહેતી વહેતી આખા વિશ્વની અંદર જે વસ્તુનો હિન્દુસ્તાનની અંદર ડંકો વાગે છે. આમ તો વાત કરીએ તો વિશ્વમાં અનેક પરંપરાઓ થઈ, ઇજિપ્તની, રોમની, ચીનની, કેટલી સામ્રાજ્યો નાશ પામ્યો, પણ હિન્દુ સંસ્કૃતિનો નાશ પામ્યો નથી. ભગવત ભક્તો આ સંસ્કૃતિની અંદર એક એવી તાગાત છે, એવા સંતોના બેઠક છે, એવા સંતોના ટેકા છે. આ આભને ટેકા કોના છે ખબર છે? સંતોના. આપણે ટેકા ઉપર બેઠા છીએ ને તો આ વાસના ટેકા છે, પણ આભને ટેકા સંતોના છે. અને આ સંતોના ટેકે આ ધરતી ટકી છે અને એમના આશીર્વાદ આપણે મળ્યા છે. એટલે હિન્દુ સંસ્કૃતિમાં જો ટકી હોય તો આવા વિરલ સંતોના આશીર્વાદ, રૂઢ આશીર્વાદ અને એની પાવન ગંગાનું આપણે રસપાન કરવા જઈ રહ્યા છીએ. તો વધારે સમય નહીં લેતા, બહુ સરસ મજાના આજ કાર્યક્રમમાં આપ સૌ આમંત્રિતો પધાર્યા છો. વડીલો, મિત્રો, જેમ જેમ સમય કથાનો આગળ આગળ આપણે
ચરણોની અંદર આગળ જતા જઈએ છીએ એમ પબ્લિક ખૂબ વધતી જાય છે. આપ સૌને પ્રાર્થના કે વધુમાં વધુ ઇષ્ટ મિત્રોને લાવી આપણા સ્નેહીઓ સગાઓ વેવાઈઓ અને આજુબાજુમાં ઓફિસમાં સ્ટાફમાં કામ કરતા હોય એવા દરેકને આમંત્રણ આપી આવી સરસ મજાના ગામના આપણે આંગણે એક કથાનું રસપાન થઈ રહ્યું છે. તો આ રસપાન લેવા માટે દરેક ભાવિક ભક્તોને નમ્ર અરજ પ્રાર્થના. ફરીવાર આવતીકાલે 11 વાગે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાશે અને એ ધામધૂમથી ઉજવવા માટે એમના યજમાનની નિમિત્ત આજે આપણે યજમાન ચૂંટીશું કે આવતીકાલે કથાના જે આપણે યજમાન છે એ તો છે જ, પરંતુ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે સ્પેશિયલ એક મુખ્ય યજમાનનું આજે અહીંથી નામ જાહેર થશે. તો આજે જાહેરાતમાં જેને લાભ લેવો હોય એવોનો અહીંથી આરતીનો ચડાવો થશે અને આ જે પૈસા આવશે એ સારા કાર્યમાં સત્કાર્યમાં વપરાતા હોય છે. આવા સરસ મજાના કાર્યક્રમની અંદર પૈસા વપરાશે તો એનો વધુમાં વધુ લાભ લેવા આપ સૌને પ્રાર્થના. વધારે નહીં કહેતા, ભાવિક ભક્તો ખૂબ જ હાજરીમાં ઉપસ્થિત છે. બહુ સરસ મજાના સમાચાર છે કે 51,000 રૂપિયા આવતીકાલના યજમાન પદ માટે રાજપરા ભાયાતીના પાલ રાજપરા ગામ સમસ્ત મોણપરા પરિવારને એના નામે જાય છે. તો જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે. જો આ એક પ્રવાસ શરૂ થયો છે, 51,000થી શરૂ થાય છે અને જોઈએ છે કે આપણા વચ્ચે ઇન્ટરવલની અંદર આપણે આ જાહેરાત કરશું ત્યારે પ્રવાહ કેટલો જઈને અટકે છે. ભગવાને આપને ખૂબ લક્ષ્મી આપી છે, પૈસો આપ્યો છે, પરંતુ દાન કરવાની જગ્યા આપને મળતી નથી. આવો સરસ મજાનો આ મહાયજ્ઞ ચાલતો હોય તો આપણી જે લક્ષ્મીને પવિત્ર કરવા માટે, આમ તો જગતમાં કીધું છે ને કે લક્ષ્મી પવિત્ર કરવાની કોઈ લોન્ડ્રી આ જગતમાં શોધાણી નથી, વોશિંગ મશીન ક્યાંય શોધાણું નથી. આપણા ગુરુ મહારાજે આ વોશિંગ મશીન ચાલુ કર્યું છે આપણા પવિત્ર લક્ષ્મીને પવિત્ર કરવાનું. તો એનો લાભ લેવા માટે તમને એક આહ્વાન છે, એક નિવેદન પ્રાર્થના છે કે જ્યારે જ્યારે સમય મળશે ત્યારે અહીંથી નામ જાહેર થશે. અને હવે પછી આપણે ગુરુ મહારાજને ચરણોમાં પ્રાર્થના કરીએ અને આગલા જે આપણો સત્સંગનો કથાનો જે વિરામ હતો 6 વાગ્યાનો, તો વિરામથી શરૂ કરી અને આપણે એક્ઝેક્ટ 11 વાગ્યે કથા પૂર્ણ થશે ત્યાં સુધીમાં આપણા ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને કથાના આગળ માટે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. બોલો શ્રી રાધા સર્વેશ્વર ભગવાન કી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. વંશી વિભૂષિતકરાનવનીરદાભાત પીતાંબરાદરુણ બિંબફલાધરોષ્ટં પૂર્ણેન્દુ સુંદરમુખાદરવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતમ અદેવમે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રિયાણ સમયે કફવાત પીતે કંઠાવરો ધન વિધો સ્મરણ કુતસ્થે.
લંબોદરમ પરમ સુંદરમે કદંતમ રક્તાંબરમ ત્રિનયનમ પરમં પવિત્રમ ઓદિવાકર કરોજ્વલકાય કાંતમ વિઘ્નેશ્વરમ સકલ વિઘ્નહરમ નમામિ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધયે ફુલ્લારવિંદે યતપત્રનેત્રમ તેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપમ શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમાં આદ્યા જગદ વ્યાપિની વીણા પુસ્તક ધારણી મભયદા જાન્યાધકારાપહં અસ્તે સ્વાટિકમાલિકં વિદધતિ પદ્માસને સંસ્થિતા વંદે ત્વં પરમેશ્વરી ભગવતી બુદ્ધિપ્રદાં શરદં પ્રહલાદનારદપરાશરપુંડરીકં વ્યાસં વરીશશુકસૌનકભીષ્મદાલ્ભ્યં રૂક્માંગદાર્જુનવશિષ્ટવિભીષણાદિન પુણ્યાનિ માન પરમ ભાગવતાં સ્મરામિ શ્રીમતે સર્વવિદ્યાનં પ્રભવાય સુબ્રહ્મણે આચાર્યાય મુનિન્દ્રાય નિમાર્કાય નમો નમઃ અજ્ઞાનતિમિરાધંજ જ્ઞાનાજનશલાકય ચક્ષુરોન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જય મુદીરયે બોલો શ્રી દ્વારિકાધીશ કી શ્રી ગોવર્ધનનાથ કી શ્રી ગિરિરાજ ધરણ કી શ્રી બાલકૃષ્ણલાલ કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.
ગોવિંદ હરે ગોપાલ હરે હે ગોવિંદ હરે ગોપાલ હરે હે સર્વેશ્વર દીન દયાલ હરે હે સર્વેશ્વર દીન દયાલ હરે રે ગોવિંદ હરે ગોપાલ હરે હે ગોવિંદ હરે ગોપાલ હરે રે સર્વેશ્વર દીન દયાલ હરે હે સર્વેશ્વર દીન દયાલ હરે હે સર્વેશ્વર દીન દયાલ હરે હરિ ઓમ શ્રી સુકુમાચ અત્ર ચોદાહરંતિ ઇતિહાસં પુરાતનં દૂતાના વિષ્ણુ યમયો સંવાદસ્તં નિબોધ મે કાન્યકૂબ્જા દ્વિજા કચિત દાશીપતિ અજામિલ નામના નષ્ટ સદાચારો દાશ્યા સંસર્ગ દૂષિતા શુકદેવજી મહારાજ વર્ણન કરી રાજા પરીક્ષિતને સંભળાવતા ભગવાનના નામની અંદર કેટલી શક્તિ છે, ભગવાનનું નામ લેવાથી કેવા કેવા પાપોમાંથી મુક્ત થવાય, એના માટે કહે છે કે હું તને એક પૂર્વ બની ગયેલા ઇતિહાસની કથા કહું છું. એક કાન્યકુબ્જ નામનું નગર અત્યારનું આપણું કનોજ ઉત્તર ભારતમાં આવ્યું, ઉત્તર પ્રદેશમાં. એ કાન્યકુબ્જ નગરની અંદર એક અજામિલ નામનો બ્રાહ્મણ નિવાસ કરતો હતો. આ અજામિલના માતા પિતા અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા, સતત અગ્નિની ઉપાસના કરનારા. એને એક દીકરો, એ દીકરાનું નામ અજામિલ. અજામિલ જ્યારે યુવાન થયો ત્યારે ઊંચ કુળમાં જેનો જન્મ થયો છે, જે શિશુલ સુશીલ છે, સુંદર છે, સ્વરૂપવાન છે, એવી બ્રાહ્મણ કન્યા સાથે એના લગ્ન થયા. અને પછી અજામિલ અને અજામિલની પત્ની બંને એના માતપિતાની સેવા કરે. સવારમાં અજામિલના પિતા આજ્ઞા કરે એટલે અજામિલ નિત્ય સવારમાં વનની અંદર જાય. ત્યાંથી સમીધ વીણે, સમીધનો અર્થ કર્યો છે કે ઝાડવું આપોઆપ સુકાઈ ગયું હોય અથવા કોઈ ઝાડવાની ડાળ સુકાઈ ગઈ હોય આપોઆપ, એવા સૂકા લાકડાને ભેગા કરે. લીલું કાપીને હૂકવું એમ નહીં, એની મેળે જે સુકાઈ ગયા હોય તેવા એનો ભારો બાંધે. એ વનમાં જે કાંઈ વનમાં ફળફૂલો મળે એમાં જોળીમાં નાખે, કંદમૂળો લે, અને સવારનો ગયેલો અજામિલ મધ્યાહ્ન સમયે પાછો આવે. આવી સમીધ છે એની જગ્યાએ મૂકે, ફળફૂલ છે એના પિતાને અર્પણ કરે, એના પિતા એમાંથી ભાગ કરે, આમુનિયા કરી ઠાકોરજીને ભોગ લગાડે, અને પછી જે કાંઈ મળ્યું હોય એ ચારે વહેંચીને પછી ફળાહાર કરે, દિવસમાં એક વખત ફળાહાર કરે. આમ અગ્નિહોત્રી અગ્નિની સતત ઉપાસના કરતા વર્ષો વીત્યા. એક વખત અજામિલ એવી રીતે વનમાં ગયેલો, માથા ઉપર સમીધનો ભારો, ખંભામાં ફળની જોળી લઈને પાછો આવતો હતો. ત્યાં
એ જંગલના એક ઘાટી હતી એની અંદરથી એને કાંઈ ગુસપુસ અવાજ આવ્યો. જઈને જોયું એક જોડું હતું. અજામિલને જોવાની મજા આવી અને એ પાપ અજામિલની આંખ દ્વારા શરીરમાં પ્રવેશ કર્યું અને થોડીક વારે એ સ્ત્રી પુરુષ હતા ત્યાંથી હાલતા થયા. અજામિલ એની પાછળ પાછળ હાલ્યો. થોડા કાલ્યા પછી બંને અલગ પડી ગયા. અજામિલે સ્ત્રીની પાછળ આવીને જોયું કોણ છે ક્યાં રહે છે અને દૂરથી એ સ્ત્રીનું ઘર જોઈ લીધું. ઘરે આવ્યો અને એનું મન એ સ્ત્રીમાં રમી ગયું. એની પત્નીના જે કાંઈ આભૂષણો હતા, વસ્ત્રો હારા હતા, એક એક લઈને એ ગામની વેશ્યા હતી એને રાજી કરવા મળ્યો. વારંવાર એને ત્યાં જવા મળ્યો. એના પિતાને જ્યારે આ વાતની ખબર પડી, એના પિતાએ અજામિલનો ઠબકો આપ્યો અને સતા ન માન્યો. એટલે અજામિલના પિતાએ અજામિલને કહી દીધું કે તારે ત્યાં જવું હોય તો મારા ઘરે ન આવીશ. અને ત્યારથી અજામિલ એના ઘરે રહેવા મળ્યો, વેશ્યાના ઘરે. અને અજામિલ ન કરવાના સમસ્ત પાપો કર્યા. ચોરી કરે, હિંસા કરે, લૂંટી લે કોઈને, અને એ બધું પાપો કરીને ઓલી વેશ્યાનું પોષણ કરવા મળ્યો. એમ કરતાં કરતાં ઘણા વર્ષ વીત્યા. એ વેશ્યામાં એને 5 પુત્રોને ઉત્પન્ન કર્યા, વર્ણશંકર જાતિ. એક વખત અજામિલ ઘરે નહોતો અને એક સંતની મંડળી આવી. લોકોએ એને અજામિલનું ઘર બતાવ્યું મસ્કરી કરવા. અને સંતો એના ઘરે પહોંચ્યા. અજામિલ ઘરે નહોતો. એની પત્ની જે હતી વેશ્યા, મહાત્માને આવકાર્યા, બેહાર્યા. એને વિચાર કર્યો, ઘરે અમારા ભાગ્યમાં મહાત્માની સેવા ક્યાંથી? અહીંયા કોઈના ભરમાવાથી આવી ચડ્યા. આવ્યા છે તો આપણા એની સેવા કરીએ. એમણે સીધું સામાન આપ્યો, રસોઈ બનાવી. રસોઈ તૈયાર થઈ ત્યારે મહાત્માએ અજામિલની પત્નીને કીધું, અજામિલ ભગત આવ્યાસ? અજામિલની પત્નીએ કીધું છે કે ના મહારાજ, તમે ભોજન કરી લો, જે વધે એ અમને આપજો. અમે અહીંયા બધા છોકરાની સાથે ભેગા બેસીને ભોજન કરશું. અને મહાત્માએ ભગવાનને થાળ ધરાવીને ભોજન કરવા બેઠા. ત્યારે મહાત્માજી હતા એને ખબર પડી કે આપણે કોઈ ખોટી જગ્યાએ આવી ગયા છીએ. ધ્યાનથી જોયું, અજામિલનું આખું ચરિત્ર એને નજરે ચડ્યું અને જોયું કે આપણે અજામિલનું ખાધું છે, એનો કાંઈક ઉદ્ધાર થાય એવું કરીએ. વિચારના અંતે લાગ્યું કે અજામિલ એવો છે, એને કોઈ મંત્ર આપશું, કોઈ અનુષ્ઠાન આપશું તો આ કરે એમ નથી. એટલે યુક્તિ એની ઉપર કાંઈક કરવી પડશે. મહાત્માએ વિચાર કર્યો. અજામિલ ઘરે આવ્યો, હાથમાં પશુઓના સબો છે મારીને શિકાર કરીને આવેલો. અંદરના દરવાજેથી ઘરમાં લઈ લીધો, પાછલા દરવાજેથી. અને મહાત્માઓ જ્યારે પૂછ્યું કે અજામિલ આવ્યા? અજામિલ બહાર નીકળ્યો. અજામિલને જોઈને મહાત્માએ કીધું કે ભગત, તમે નહોતા ઘરે અને તમારી પત્નીએ અમને ભોજન કરાવ્યું. હવે તમે આવ્યા તો તમે અમને દક્ષિણા આપો એટલે એમ વિદાય થાય. અજામિલે કીધું કે મહારાજ, તમને આમનામ સાદા સમા જવા દો, લૂંટી ન લઉં, મારું નહીં, એને મારી તમે દક્ષિણા સમજીને મહારાજ વિદાય થાવ. મહાત્માએ કીધું કે ના, દક્ષિણા વિના અમે જાવી નહીં. અમે તારી પાસે કાંઈ પૈસા નહીં, સંપત્તિની દક્ષિણા નથી માગતા. તું ઘરે નહોતો અને તારી પત્ની ઘરે હતી. આંગણામાં 5 છોકરા રમતા હતા. એનો અર્થ એ થયો કે તારે અત્યાર સુધીમાં 5 પુત્રો થયા છે અને તારી પત્ની અમારી પાસે 2-4 વખત આવી ગઈ વસ્તુ આપવા, લેવા, પૂછવા. તો એ પણ અમે જોયું કે તારે ત્યાં 6ઠા પુત્રનો પણ થોડાક સમયમાં જન્મ થશે. અમે એ માગીએ છીએ કે તારો જે 6ઠો પુત્ર જન્મે એનું નામ તું નારાયણ પાડજે. અજામિલે કીધું કે મહારાજ, દીકરો મારો બોલાવવો મારે, હું નારાયણ પાડું કે નટું પાડું કે મગન પાડું, તમને હું ફેર પડે, તમારે આવો જ બોલાવા. મહાત્માએ કીધું કે નારાયણ અમારા ઇષ્ટદેવ છે, તું નારાયણ નામ પાડીશ તો અમને બહુ ગમશે, તું નારાયણ નામ પાડ એટલે એમ વિદાય થઈ. અને અજામિલે વિચાર કર્યો કે નામ તો પાડવું જ છે, ગમે એ પાડી દઈશું, આને હા પાડીએ. અને એને કીધું કે હા, હું નારાયણ નામ પાડીશ. મહાત્માઓ વિદાય થયા.
અજામિલને ત્યાં છઠ્ઠા પુત્રનો થોડાક સમય પછી જન્મ થયો અને નાનો દીકરો હતો એટલે અજામિલને વારંવાર વધારે વહાલો લાગવા મળ્યો અને વારંવાર નારાયણ નારાયણ નારાયણનો બોલાવવા મળ્યા. આમ પુત્રના બાને થઈને ભગવાનના નામનો જપ થવા મળ્યો. કેટલો કાળ વીત્યો, આમ તો અજામિલની આયુષ્ય હજી બાકી છે, પણ અકાળ મૃત્યુ આવ્યું. 60 વર્ષની આયુષ્ય થઈ છે અજામિલને. હજી રાય સૂતો થો, શરીરમાં તાવ ભરાયેલો, અને ત્યાં યમના દૂતો આવ્યા આના પ્રાણ ખેંચવા. પાસ મારીને યમના દૂતોએ જોયું, યમના દૂતને જોઈને અજામિલ બહુ ગભરાઈ ગયો. વિકરાળ સ્વરૂપ હતું યમના દૂતોનું અને એનો ગભરાઈ પોતાનો પુત્ર જે આંગણામાં રમતો હતો એને બોલાવવા મળ્યો. હે બેટા નારાયણ, હે નારાયણ, હે નારાયણ. આમ ઉપરા ઉપરી 3 વખત નારાયણ નારાયણ બોલ્યો અને એ 3 વખત નારાયણ બોલવાની સાથે જ આકાશ માર્ગથી ભગવાનના 2 પાર્ષદો ઉતરી આવ્યા. યમના દૂતોની સાથે ઝઘડો કર્યો એમને, એમણે માર્યા અને અજામિલના જે પ્રાણ ખેંચ્યા છે એને પાછા પુનઃ શરીરમાં પ્રવેશ કરાવ્યો. ભગવાનના યમના દૂતોએ કીધું છે કે મહારાજ તમે કેમ આડા આવો, આ અજામિલ મહાપાપી છે, અનેક ન કરવાના પાપો કર્યા છે. આ બ્રાહ્મણને ત્યાં જન્મો, અગ્નિહોત્રી બ્રાહ્મણને ત્યાં, એને સુશીલ પતિવ્રતા સ્ત્રીનો ત્યાગ કરી અને આ વેશ્યાના ઘરે રહેવા મળ્યો. એને આ 5 પુત્રો વર્ણશંકર જાતિ એનામાંથી પ્રગટ કરી. ભગવાનના દૂતોએ કીધું છે કે આ પાપી હતો, હવે પાપી રહ્યો નથી. અરે મરતા વખતે જે 1 વખત પણ ભગવાનનું નામ લે એના અનેક જન્મોના પાપો બળી જાય, ત્યારે આને તો 3 વખત ભગવાનનું નામ લીધું. આ પાપી હતો, હવે પાપી રહ્યો નથી. યમના દૂતોએ કીધું છે કે મહારાજ તો ભૂલ ત્યાં થાય, એને નારાયણ બોલો વાત હાશી, પણ એને કાંઈ તમારા વૈકુંઠવાળા નારાયણને યાદ નથી કર્યા. એને તો પોતાના પુત્રનું નામ પાડ્યું છે નારાયણ, એને બોલાવ્યો. ભગવાનના દૂતોએ કીધું છે કે હે યમદૂતો, ભગવાનના નામમાં એટલી તાગાત છે કે કોઈ ગમે એના બાને બોલે, વ્યંગમાં બોલે, મશ્કરીમાં બોલે, ગમે ત્યારે બોલે, પણ ભગવાનના નામમાં એટલી શક્તિ છે, એટલું સામર્થ્ય છે કે ગમે એવા પાપ હોય એ બળીને ભસ્મ થઈ જાય. પતિતો સ્ખલિત ભગ્ન સંદષ્ટ સયાહત હરિરીવ ઇત્યન્યાહ પુમાનાર્હતિ યાતનામ. કોઈ પડતા, આખડતા, શરીર ભંગ થતા, અંગભંગ થતા પણ ભગવાનનું નામ ઉચ્ચારે છે તો પણ એના અનેક જન્મોના પાપો બળી જાય. જેવી રીતે અગ્નિનો સ્વભાવ છે દાહકતા, અગ્નિને તમે જાણતા અડો કે અજાણતા અડો તો પણ જેમ દાઝો, જેમ ગોળનો સ્વભાવ છે ગળપણ, એને તમે સોરીને ખાવ, સતરાયો ખાવ, સાનો માનો ખાવ, તો રાત્રે ખાવ કે દિવસે ખાવ, એ ગોળનો સ્વભાવ છે ગળ્યો જ લાગે, એમ ભગવાનના નામની અંદર એટલી શક્તિ છે કે અનેક જન્મોના પાપો બાળીને ભસ્મ કરી દે. આમ અજામિલના જીવને જે શ્વાસ મારીને યમદૂતોએ ખેંચેલો એને પુનઃ શરીરમાં પ્રવેશ કરાવ્યો. યમના દૂતોને ભગાડી મૂક્યા. આ અજામિલે પોતાની આંખની સામે આ સંવાદ જોયો અને સાંભળ્યો અને એ હજી યમના દૂતો આ ભગવાનના પાર્ષદોને પૂછે, મહારાજ તમે કેમ છોડાવ્યા, આપ કોણ છો? તે પહેલાં ભગવાનના પાર્ષદો પણ અંતર ધ્યાન થઈ ગયા. અજામિલને પોતાના જીવન પ્રત્યે ખૂબ પસ્તાવો થવા મળ્યો. અરે ક્યાં મારો જન્મ થયો અને કેવા મેં પાપો કર્યા, પાપનો પસ્તાવો થયો. અને ત્યાંથી સર્વસ્વને છોડીને ગંગાના કિનારે આ અજામિલ વયો ગયો અને ત્યાં ભગવાનની ભક્તિ કરવા મળ્યો. જ્યારે ભૂખ્યો થાય ત્યારે 5 ઘરે ભિક્ષા માગી આવે, જે કાંઈ ભિક્ષામાં મળે એ બધું ભેગું કરીને ગંગામાં બોળે અને પછી નીરસ થઈને થોડો આહાર કરે. આમ થોડોક સમય એમને તપસ્યા કરી અને અંતે અજામિલ સે ભગવત ધામની અંદર ગયો. સુખદેવજી કહે છે, હે રાધન,
મ્રિયમાણોર હરેર નામ ગુણન પુત્રોપચારિતમ અજામેલોપ્યગાધામ કેમ પુનઃ શ્રદ્ધયા ગુણાત. એ પરીક્ષિત, આ અજામિલ સમાન મહાપાપી, એક પણ પાપ એવું નહોતું અજામિલે ન કર્યું હોય, અજામિલની સમાન મહાપાપી પુત્રના બાને થઈને ભગવાનનું નામ લીધું. મ્રિયમાણો મરતી વખતે પુત્રોપચારિતમ પુત્રને બાને, અને સદા પણ જો એનો ભગવત ધામની અંદર વાસ થયો હોય તો જે પ્રેમથી શ્રદ્ધાથી વિશ્વાસથી ભગવાનનું નામ લેશે એનો ઉદ્ધાર થાવો, એમાં હું નવાઈની વાત છે. કથાનું શ્રવણ કરી પરીક્ષિતે કીધું છે કે મહારાજ, મેં તો અત્યાર સુધી એવી કોઈ વાત સાંભળી નહીં, નો કથામાં સાંભળ્યું કે યમના દૂતો જીવાત્માને લેવા ગયા હોય અને ત્યાંથી લીધ્યા વિના પાછા આવવું પડ્યું હોય. યમદૂતો પાછા ગયા તો યમરાજને જઈને શું કીધું? સુખદેવજી કહે છે, હે રાધન, યમદૂતોએ જઈને પાદરું કીધું કે મહારાજ, કતિ ચિંતી હિ શાસ્તારો જીવલો કશ્યવે પ્રભો. હે પ્રભો, આ જીવની ઉપર શાસન કરનારા આપની સમાન કેટલા શાસકો છે? યમરાજે પૂછ્યું, કેલા એવું કેમ પૂછવું પડ્યું? બોલે, નહીં, કેટલા છે? યમરાજાએ કીધું કે ભાઈ અનેક સી, એમ કેવી તો? બોલે, અનેક હો તમે તો એનો સમન્વય કેવી રીતે કરો છો? એક જણ કયો કે ઓલાના જીવને લઈ આવ અને બીજો ના પાડે તો? તમારા કહેવા મુજબ અમે યજામિલનો પ્રાણને લેવા ગયેલા, પ્રાણ ખેંચ્યો, ત્યાં એક દિવ્ય બે પુરુષો પ્રગટ થયા, જેણે પીળું પીતાંબર પહેર્યું હતું, કાનમાં કુંડળ હતા, મસ્તક ઉપર કીટનો મુંગટ હતો. આવા બે દિવ્ય પુરુષો પ્રગટ થયા, અમારા હાથમાંથી બળજબરીથી એને પ્રાણને છોડાવીને પુનઃ પાછા શરીરમાં પ્રવેશ કરાવ્યો. એ વર્ણનને સાંભળી યમરાજ સમજી ગયા કે આ કોઈ નહીં પણ ભગવાનના દૂતો આવ્યા છે. એમણે દૂતોને લઈ જઈને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમારા દૂતો છે આપના પાર્ષદને ઓળખી ન શક્યા, એ દૂતનો અપરાધ, એ અમારો અપરાધ છે, તો અમારા અપરાધને હે પ્રભુ આપ ક્ષમા કરજો. યમદૂતને કહેવા માંડ્યા, હે દૂતો, હવે પછી તમે ત્યાં ન જાતા, જ્યાં ભગવાનનું નામ બોલાતું હોય, એનું કીર્તન થતું હોય, ત્યાંનું પાલન તો મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીમન નારાયણ કરશે. એ નારાયણથી જ આ જગત વ્યાપ્ત છે, એ સર્જન પાલનને લય કરે છે. એને હકીકતમાં તો કોઈ મૂળ રૂપથી ઓળખી પણ શકતું નથી, એટલા બાર જણાશે એ થોડું થોડા ભગવાનને ઓળખી શકે, એમ કરીને બાર ભક્તોના નામ આપ્યા. સ્વયંભૂ નારદ, શંભુ, કુમાર, કપિલો, મનુ, પ્રહલાદો, જનકો, ભીષ્મો, બલિ, વૈયાસ, કીર્વયમ. યમરાજા કહેશે, સ્વયંભૂ એટલે બ્રહ્માજી, નારદ, શંભુ એટલે શિવજી, કુમાર એટલે સનકાદિક, કપિલ મુનિ, સ્વયંભૂ મનુ, પ્રહલાદ, જનક, ભીષ્મ પિતામહ, બલિ રાજા, વૈયાસકી એટલે સુખદેવજી, અને વયમ એટલે યમરાજ પોતે. આ બાર જણા છે એ ભગવાનને થોડા થોડા રૂપે ઓળખી શકે, એ પણ એવો દાવો નથી કરતા કે અમે પૂર્ણ રૂપે ભગવાનને ઓળખીએ છીએ. અરે વેદની ઋચાઓ પણ એમ કહેશે કે અમે ભગવાનને પૂર્ણ રૂપે ઓળખી શકતા નથી, બસ એટલા ઓળખીએ. નેતિ નેતિ કહી વેદ પોકારે, નેતિ એટલે ન હિતિ, ન હિતિ, આ પૂરું નથી, આ પૂરું નથી, અમે એટલું ઓળખવી છે. યમરાજે યમદૂતને કીધું છે, જીવ્યાન વક્તિ ભગવદ્ ગુણ નામ ધ્યેય, જેને જીભ ઉપર કોઈ દિવસ એક પણ વખત ભગવાનનું નામ બોલાતું નથી, ચેતસ્ય ન સ્મરતિ તત્ શરણારવિંદમ, જેનું ચિત એક પણ વખત ભગવાનનું સ્મરણ કરતું નથી, કૃષ્ણાય નો નમતી યત ચિર એકદાપી, જેનું મસ્તક ભગવાન કૃષ્ણા શરણની અંદર કોઈ દિવસ નમતું નથી, એવા જ ઘરે તમે જાયો ને એવા જ જીવને તમે લઈને આવજો. જ્યાં ભગવત નામ લેવાતું હોય, ભગવાનનું કીર્તન થતું હોય, જ્યાં ભગવાનની સ્થાપન થયેલું હોય, એના ગીતા ભાગવત ઇત્યાદિનો જ્યાં પાઠ થતો હોય, ત્યાં તમે કોઈ દિવસ ન જતા, ત્યાં તો મારા ભગવાન
એના દૂતો છે, ભગવાનના પાર્ષદો, એ એમનું રક્ષણ કરશે. અને ત્યારથી યમના દૂતો આવે છે ત્યારે આ દરેક ઘર ઉપર આ ધ્યાન રાખે છે કે જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય, કીર્તન થતું હોય, જપ થતો હોય, ત્યાં કોઈ દિવસ યમના દૂતો જતા નથી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિતે પૂછ્યું છે, દેવાસુર નણા સર્ગો નાગાનામ મૃગ પ્રક્ષીનામ, હે મહારાજ, પછીની સૃષ્ટિ કેવી રીતે થઈ? દેવોની સૃષ્ટિ, મનુષ્યોની સૃષ્ટિ, નાગોની, સર્પોની, મૃગ એટલે હરણાની, આ બધી સૃષ્ટિ પછી કેવી રીતે થઈ એનું વિસ્તારથી વર્ણન કરો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાધન, મેં તને આગળ કીધું કે પ્રચેતાઓ જે ગયેલા તપ કરવા, સમુદ્રના તળિયે બેહીન તપ કર્યું, પ્રગટ થયા ભગવાનનું વરદાન લઈને, વાક્ચિની સાથે એમને લગ્ન કર્યા, અને એમાંથી એને દક્ષ નામનો પુત્રનો પ્રગટ થયો. આ દક્ષ જ્યારે યુવાન થયો ત્યારે વિંધ્યાચલ પર્વતની ઉપર તપ કરવા માટે ગયો, અને ત્યાં અઘમર્ષણ નામનું જ્યાં વિંધ્યાચલ ઉપર ક્ષેત્ર છે ત્યાં એને તપસ્યા કરી, હિંસ ગુહ્ય સ્તોત્રનો પાઠ કરતો કરતો તપસ્યા કરી. ભગવાન એની તપસ્યા પૂરી થઈ એટલે ભગવાન પ્રસન્ન થયા, પ્રગટ થઈ અને આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યા, અને કીધું, હે દક્ષ, હવે તું તપ કરીને સિદ્ધ થયો, હવે જા, ત્યાં જઈ અને તું પંચજન્ય નામના પ્રજાપતિ છે એની આસકની નામની દીકરીની સાથે તું લગ્ન કરજે. હવેથી બધી પ્રજા મૈથુની પ્રજા થશે, અને મૈથુન ધર્મથી તું પ્રજાને ઉત્પન્ન કરજે. તારે ત્યાં એટલી બધી સંતતિ થશે કે તારી સંતાનથી આખી પૃથ્વી સવાઈ જશે, જા. અને દક્ષ ઘરે આવ્યો, એમણે આસકની સાથે લગ્ન કર્યા. એના દિવ્ય દાંપત્યથી દક્ષ રાજાએ પોતાની મનથી, બુદ્ધિથી, મૈથુનથી બધાનો પ્રયાસ કરી અને 10,000 પુત્રોને પ્રગટ કર્યા. આ 10,000 જ્યારે યુવાન થયા, એક રૂપ ગુણશીલ સ્વભાવના હતા, એટલે 10,000ની એક સંજ્ઞા પડી છે હરિયસ્વ. આ 10,000 પુત્રો યુવાન થયા ત્યારે એને તપ કરવા માટે દક્ષે મોકલા, બેટા પહેલાં તપ કરો, સામર્થ્ય મેળવો, સિદ્ધ થાવ, ત્યાર પછી ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરજો. અને 10,000 નારાયણ સરોવરની પાસે તપ કરવા માટે આવ્યા. નારાયણ સરોવરમાં સ્નાન કર્યું, કિનારે ભગવાનનો જપ કરતા બેઠા હતા. નારદજીએ જોયું કે એક હારે 10,000 છે, વળી બધા નિર્મળ અંતકરણવાળા છે, લાવ જાઓ. અને નારદજી ત્યાં આવ્યા. આ 10,000 પુત્રો ઊભા થઈને નારદજીના શરણમાં વંદન કર્યા. નારદજી આશીર્વાદ આપીને આવવાનું કારણ પૂછ્યું. હરિયસોએ કીધું કે મારા પિતાની આજ્ઞા છે, તપ કરવા માટે અમે આવ્યા છીએ. નારદજીએ કીધું, હે પુત્રો, તમે હકીકતમાં તમારા પિતાની આજ્ઞા સમજ્યા જ નથી, તો હું તપ કરશો, શું ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરશો? અને જો તમે સમજતા હો તો મારા 10 પ્રશ્નોના ઉત્તરો આપો. એમ કરી નારદજીએ 10 ગૂઢ પ્રશ્નો પૂછ્યા. અદ્રષ્ટાંતમ ભુવો યુયમ, પૃથ્વીનો અંત જોયો છે? બીજો પૂછું, તથેક પુરુષમ રાષ્ટ્રમ, એક પુરુષવાળું રાષ્ટ્ર જોયું છે? જે રાષ્ટ્રમાં કેવલ એક પુરુષ નિવાસ કરે છે, બાકીની બધી સ્ત્રી છે. બિલમ ચાદ્રષ્ટ નિર્ગમમ, એવું દર, ગુફા, બિલ જોયું છે? જેની અંદર એક વખત પ્રવેશ તો કરાય છે, પણ ત્યાં ગયા પછી પાછું અવાતું નથી એ દરમાંથી, એવું દર જોયું? બહુરૂપા સ્ત્રીયમ ચાપી, વારંવાર રૂપ બદલાવનારી સ્ત્રીને જોઈ છે? પુમાંચ પુંચલી પતિમ, પુંચલીના પતિને જોયો છે? નદી ભૂભય તો વાહા, બંને તરફ વહેવાવાળી નદી જોઈ છે? આવા 10 ગૂઢ પ્રશ્નો પૂછ્યા, અને દશેની ઉપર વિચાર કરી, અને દશેના ઉત્તરો પ્રચેહા હરિયસ્વયો નારદજીને આપ્યા. કહે નારદજી, તથેક પુરુષમ રાષ્ટ્રમ, એક પુરુષવાળું રાષ્ટ્ર. આ જગતની અંદર પુરુષ એક પરમાત્મા છે, બાકીની બધી સ્ત્રી છે. કારણ કે આપણે સર્ગમાં જોયું, સર્જનની કથામાં, કે ભગવાન નિર્ગુણ નિરાકાર હતા,
એને સર્જન કરવાની ઈચ્છા થઈ તો સર્વપ્રથમ એને કાળનો સ્વીકાર કર્યો. અત્યાર સુધી બ્રહ્મ હતા એ કાલાતીત હતા. કોઈ એમ કહી શકે કે નિર્ગુણ બ્રહ્મ કેટલા વર્ષના થયા? એને કાળમાં ગણતરી નથી, એ કાલાતીત છે. પણ જ્યારે ભગવાન પણ કાળનો સ્વીકાર કરે છે, પ્રકૃતિનો સ્વીકાર કરે છે, તો આપણે કૃષ્ણ માટે કહી શકશું કૃષ્ણ કેટલા વર્ષ રહ્યા? કહી શકશું કે 112 વર્ષ. વર્ષમાં ગણતરી થશે. પણ નિર્ગુણ બ્રહ્મ કેટલા વર્ષના થયા એ કાલાતીત છે, કાળમાં ગણતરી ન હોય. તો ભગવાને કાળનો સ્વીકાર કર્યો, એમાં ક્ષોભ થયો. ક્ષોભ થતા એમાંથી પ્રકૃતિ છૂટી પડી. એ પ્રકૃતિની અંદર ભગવાને આધાન કર્યું, એમાંથી મહત્ત્વ અને અહંકાર થયા અને એમાંથી આ સૃષ્ટિ થઈ. એ પ્રકૃતિ કોણ છે? એ જ ભગવાનની માયા છે. માયામાંથી સર્જન થયું એટલે બાકીનું જે બધું છે એ ભગવાનની માયા છે. માયા સ્ત્રી રૂપ છે એટલે પુરુષ હોય તો કેવલ પરમાત્મા છે. સમસ્ત સૃષ્ટિ માયારૂપ હોવાથી સ્ત્રી સમાન છે. બિલમ ચા દ્રષ્ટ નિર્ગમમ, એવું દર એટલે ભગવાનનું ધામ, જ્યાં ગયા પછી કોઈ દિવસ પાછું આવવું ન પડે. બહુરૂપા સ્ત્રીયમ સાપી, બહુરૂપવાળી સ્ત્રી એટલે માણસની બુદ્ધિ. એ બુદ્ધિ વારંવાર રૂપ બદલાવે એટલે એને બહુરૂપવાળી સ્ત્રી ગણવામાં આવી છે બુદ્ધિને. પુમાંસમ પુંચલી પતિ, પુંચલીનો પતિ એટલે જીવ. નદી ભૂભહિતો વાહા, બંને તરફ વહેવાવાળી નદી એટલે આપણા ધર્મશાસ્ત્રો. એની અંદર પ્રવૃત્તિ માર્ગનું પણ વર્ણન છે, નિવૃત્તિ માર્ગનું પણ વર્ણન છે, અદ્વૈતનું વર્ણન છે, એટલું જ દ્વૈતનું પણ વર્ણન છે, બંને તરફનું છે. તો આ એને નદી ગણી. આમ દશે જે ગૂઢ પ્રશ્નો હતા એના ઉત્તરો આપ્યા. નારદજીની પાસે એમણે દીક્ષા લીધી. નારદજીએ 10,000 પુત્રોને દીક્ષા આપી, એવી જગ્યાએ મોકલી આપ્યા કે જ્યાં ગયા પછી કોઈ દિવસ પાછું આવવું ન પડે. અહીંયા દક્ષ તો રાહ જોતો રહ્યો, 10,000માંથી એક પણ પાછો ન આવ્યો. લોકો એ સમાચાર આપ્યા, નારદજીની પાસે દીક્ષા લેતા અમે જોયા હતા. એટલે દક્ષનો જે ઉત્સાહ હતો એ ભંગ થઈ ગયો, નિરાશ થઈ ગયો. લોકો એ સમજાવ્યા, એના સ્વજનોએ સમજાવ્યા, બધાએ ઉત્સાહિત દક્ષને કર્યો. અને ફરીને પાછો દક્ષે પોતાનું સામર્થ્યથી 1,000 પુત્રને ઉત્પન્ન કર્યા, જેની સંજ્ઞા પડી છે સબલાશ્વ. એને પણ નારાયણ સરોવરે મોકલ્યા. નારદજી મળ્યા, એના એ ગૂઢદર્શ પ્રશ્નો પૂછ્યા અને એને એવી રીતની દીક્ષા આપી દીધી અને એવી જગ્યાએ મોકલી આપ્યા જ્યાં ગયા પછી કોઈ દિવસ પાછું ન આવવું પડે. દક્ષ તો અહીંયા રાહ જોઈ રહ્યો. પહેલાં 10,000 ગયા એ ન આવ્યા, ત્યાર પછી 1,000 મોકલ્યા એ પણ પાછા ન આવ્યા. અને ત્યાં દક્ષને સમાચાર કોઈએ કીધા કે એની પણ રાહ ન જોતા, એને પણ અમે નારદ પાસે દીક્ષા લેતા જોયા. એટલે દક્ષ છે એ ક્રોધે ભરાણો નારદને માટે જેમ તેમ બોલવા મળ્યો. એ જ વખતે નારદજી દક્ષની પાસે આવ્યા અને નારદને જોતા દક્ષનો ક્રોધ છે એની મર્યાદા સીમાડો ઓળંગી ગયો. અને નારદજીને જેમ તેમ બોલીને શ્રાપ આપ્યો, જા હું શ્રાપ આપું છું કે તમે એક જગ્યાએ સ્થિર થઈને રહી નહીં શકો. નારદજીએ દક્ષના શ્રાપને મસ્તક ઉપર ધારણ કર્યો. ભલે રાજન, તારો શ્રાપ મને શિરોધાર્ય છે, આમ તોય હું કોઈક જગ્યાએ વધારે રહેતો નથી, વધારે ફરીશ તો મને વધારે આવા શિષ્યો મળશે. નારદજી શ્રાપને મસ્તક ઉપર ધારણ કરીને હાલતા થયા. સુખદેવજી કહે છે કે પ્રતિ જર્ગાહનમ વાઢમ નારદ સાધુ સંમત. આ નારદની હકીકતમાં સાધુતા છે. નારદજી દક્ષના શ્રાપને અન્યથા ખોટો પાડી દેવા માટે સમર્થ હતા, છતાં એને સહર્ષ સ્વીકાર કર્યો. એટલું જ નહીં, નારદજી દક્ષના એક શ્રાપના બદલામાં 10 શ્રાપ આપી શકે એમ હતા, છતાં પણ એને હામો એક પણ શબ્દ ન બોલ્યો, ન હામો શ્રાપ આપ્યો, ન કીધું તારું શ્રાપનું કાંઈક નિવારણ કર. નારદજી તો ત્યાંથી ગયા, પણ દક્ષ છે એનો હતો જેટલો ઉત્સાહ હતો બધો ભંગ થયો, નિરાશ થઈ ગયો. ઘરમાંથી બહાર નીકળે નહીં, કોઈની આરે વાતો કરે નહીં,
એને એમ થયું કે મેં તો કેટલા ઉત્સાહની સાથે એટલા પુત્રો ઉત્પન્ન કર્યા હતા, બધું મારી જે મહેનત હતી બહેરની ઉપર નારદજીએ પાણી ફેરવી દીધું. જ્યારે જેની સૃષ્ટિની વધારે ચિંતા છે એવા બ્રહ્માજી ત્યાં દક્ષિણી પાસે આવ્યા. દક્ષિણ બ્રહ્માજીનું સ્વાગત કર્યું, પૂજન કર્યું અને બ્રહ્માજીએ કીધું કે બેટા કેમ તું નિરાશ થઈ ગયો? અરે હારા કામને તો બેટા હો વિઘ્નો આવે એમ નિરાશ ન થા, તું તો બહુ સામર્થ્યશાળી છો, ફરીને બેટા પ્રયાસ કર, વધારે પુત્રોને ઉત્પન્ન કર. દક્ષએ કીધું પિતામહ હવે મહેનત કરવી નકામી છે, મારામાં એટલું સામર્થ્ય પણ રહ્યું નથી અને નથી ને કદાચ થોડાક પુત્રોને ઉત્પન્ન કરું તો પણ નારદ હવે રહેવા દેશે નહીં. અત્યાર સુધી મારે ને નારદજીને કોઈ જાતનો વાંધો વસકો નહોતો, મિત્રાચારી હતી અને છતાં એને મારા 11,000 પુત્રોને દીક્ષા આપી દીધી. હવે તો મેં એને શ્રાપ આપ્યો હશે, મારાથી ને દ્વેષ કરતા હશે, ગમે એટલા પુત્રો હશે હવે એ નારદ રહેવા નહીં દે. આમ નારદજીની જ્યારે બીક બહુ બતાવી બ્રહ્માજીની પાસે, એટલે બ્રહ્માજીએ કીધું બેટા એક કામ કર, તને નારદની બહુ બીક લાગે છે? બોલે હા હવે નહીં રહેવા દે. બેટા તે એકલા પુત્રોને ઉત્પન્ન કર્યા એટલે નારદજીએ એને દીક્ષા આપી, હવે તું બદલાય, તું કન્યા ઉત્પન્ન કર, નારદજી તારા ઘરની સામે ફરકે નહીં, જા. અને દક્ષને એ સલાહ યોગ્ય લાગી. ત્યાર પછી પોતાની પત્નીમાં દક્ષે 8 કન્યાને પ્રગટ કરી. એ 8 કન્યા જ્યારે યુવાન થઈ ત્યારે 60 કન્યાના લગ્ન કર્યા, એમાંથી 10-12 કન્યા એને ધર્મને પરણાવી, 13ના લગ્ન કશ્યપ ઋષિની સાથે કર્યા, 27 કન્યા ચંદ્રમાને આપી જે નક્ષત્રો કહેવાના, 2 કન્યાના લગ્ન ભૂત નામના પ્રજાપતિ સાથે કર્યા, 2 કન્યા અંગિરા ઋષિની સાથે પરણાવી, 2 કન્યા કૃષાશ્વ નામના ઋષિને અર્પણ કરી અને છેલ્લે 4 વધી, એ 4ના લગ્ન પાસા કશ્યપ ઋષિની સાથે કર્યા. આ 60 કન્યામાંથી એટલી બધી સંતતિ થઈ કે આ 60 કન્યાની સંતતિથી આખું જગત ભરાઈ ગયું. એમાં જે 13 કન્યા એમણે કશ્યપ મહારાજની સાથે પરણાવી, એ દીતિ અદિતિ દનુ કાષ્ટા અરિષ્ટા સુરસા ને ઈલા મુનિ ક્રોધવસા તામના સુરભી સરસા અને તિમી, આ 13 કન્યા, આ 13 કન્યામાંથી બહુ સૃષ્ટિ થઈ. લગભગ ભાગવતનું માનીએ તો સમસ્ત ઝાડ પાનથી લઈ અને સમસ્ત સૃષ્ટિ આ 13માંથી થઈ. એમાંથી જે અદિતિ હતા એના સંતાન છે બધા દેવતાઓ કહેવાના, દીતિ હતી એના પુત્રો અસુરો થયા, દનુ નામની કન્યાના પુત્રો હતા એ દાનવો કહેવાના, કાષ્ઠાથી ઘોડા ઇત્યાદિ થયા, આ બધા થયા. એમાં જે અદિતિ હતી, અદિતિને ત્યાં 12 પુત્રો થયા જે 12 આદિત્યો કહેવાના. જ્યારે સુખદેવજી કહેશે હે રાધન, એ 12 આદિત્યો છે વિવસ્વા નર્યમા પૂષા ત્વષ્ટા સવિતા ભગ ધાતા વિધાતા વરુણો મિત્ર શક્ર, શક્ર એટલે ઇન્દ્ર, મિત્ર શક્ર ઉરુક્રમ, ઉરુક્રમ એટલે વિક્રમ, વામનમાંથી વિરાટ થયા એ. તો આવા 12 આદિત્યો એટલે 12 પુત્રો અદિતિ માતાને થયા જે દેવતાઓ કહેવાના. જ્યારે બૃહસ્પતિ દેવતાઓનો ત્યાગ કરીને ગયા ત્યારે આમાંથી 12માંથી એક જે ત્વષ્ટા હતા એ ત્વષ્ટાના લગ્ન એક દૈત્યની દીકરી રચનાની સાથે થયેલા, એમાંથી એક વિશ્વરૂપ નામનો પુત્ર થયો. બૃહસ્પતિ જ્યારે દેવતાઓનો ત્યાગ કરીને ગયા ત્યારે વિશ્વરૂપ જ દેવતાઓનો પુરોહિત થયેલો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, બૃહસ્પતિને પોતાના શિષ્યો દેવતાઓ જે હતા એ બહુ પ્રિય હતા, દેવતાઓએ બૃહસ્પતિનો શું અપરાધ કર્યો કે દેવતાઓને છોડીને ગયા? સુખદેવજી કહે છે હે રાધન, એક વખત ઇન્દ્ર સભા ભરીને બેઠો હતો, સમસ્ત દેવતા હતા, ઋષિ મુનિઓ ગંધર્વો કિન્નરો બધા દેવતાઓની સભા ભેરાણી, અનેક ઋષિમુનિઓ સભામાં હતા, ત્યાં નૃત્યનો ને ગાયનનો પ્રોગ્રામ હાલતો હતો.
અને ત્યાં અચાનક બૃહસ્પતિને ત્યાં આવવાનું થયું. બૃહસ્પતિ ત્યાંથી નીકળ્યા અને એમ થયા કે લાવ અહીંયા આવ્યો છું તો ઇન્દ્રને મળતો જાઉં. અને ઇન્દ્રની સભાની અંદર બૃહસ્પતિ દાખલ થયા. બૃહસ્પતિએ નહોતું પહેલાં કહેવરાયું કે નહોતા હમાસાર આપ્યા હું આવું છું કે આવવાનો છું, કાંઈ અચાનક આવ્યા. ઇન્દ્રે બૃહસ્પતિને આવતા જોયા સિંહાસન ઉપર બેઠેલો સામેથી, પણ ઇન્દ્ર ન એમણે બૃહસ્પતિને આવકાર આપ્યો, ન મોઢેથી બોલ્યો, ન હાથનો ઈશારો કર્યો, ન આંખનો ઈશારો કર્યો, એમ નામ બેઠો રહ્યો. બૃહસ્પતિ હાલતા હાલતા ઠેઠ ઇન્દ્ર પાસે આવ્યા અને છતાં ઇન્દ્ર કાંઈ બોલ્યો નહીં. એટલે બૃહસ્પતિને થયું કે હું ખોટા ટાઈમે આવ્યો છું, મારે અત્યારે આવવું જો આવવાની જરૂર નહોતી. બૃહસ્પતિ જેમ આવ્યા તે એમ ને એમ પાછા વળી ગયા, કાંઈ એ પણ ન બોલ્યા, પોતાના આશ્રમમાં ગયા. ઇન્દ્રએ જ્યારે બૃહસ્પતિને પાછા વળી ગયેલા જોયા પછી ઇન્દ્રને પસ્તાવો થયો, અરે ગુરુદેવ મારે આંગણે સુધી આવ્યા ઠેઠ સિંહાસન સુધી અને મેં એનું સ્વાગત સત્કાર કાંઈ આવકાર આપ્યો જ નહીં, બોલાવ્યા નહીં. એને સભાને દરખાસ્ત કરી અને પછી બૃહસ્પતિના આશ્રમ સુધી ઇન્દ્ર ગયો મનાવવા માટે. બૃહસ્પતિ ત્યાં પહોંચીને જ્ઞાન દ્રષ્ટિથી જોયું. બૃહસ્પતિએ વિચાર કર્યો કે ઇન્દ્રને મારી જરૂર નથી, જરૂર હોત તો મને આવકારે બોલાવે, ઇન્દ્રને જરૂર ન હોય તો મારે શા માટે રહેવું. એટલે બૃહસ્પતિ સે અંતર ધ્યાન થઈ ગયા. ઇન્દ્ર આશ્રમમાં ગયો પણ ન બૃહસ્પતિ મળ્યા કે ન તારા મળ્યા, કોઈ ન મળ્યું. ખૂબ ગોત્યા, અનેક દૂતોને મોકલ્યા પણ બૃહસ્પતિ ન જડ્યા. છેવટે ઇન્દ્રએ અગ્નિને વરુણને વાયુને મોકલ્યા, છતાં પણ બૃહસ્પતિનો પત્તો ન લગાડ્યો. અને એ વાત જ્યારે દૈત્યોને ખબર પડી, ઇન્દ્રની ઉપર ચડાઈ કરી અને દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા અને રખડતા ભટકતા દેવતાઓ બધા બ્રહ્માની પાસે ગયા અને બ્રહ્માજીની પાસે જ ગયા. બ્રહ્માજીએ કીધું, તમે એક બ્રહ્મનિષ્ઠ એવા બૃહસ્પતિનું અપમાન કર્યું તમારા ગુરુદેવનું, એનું આ ફળ છે. હવે મારો ઉપાય નથી, તમે ભગવાન પાસે જાઓ. બ્રહ્માજીને લઈને દેવતાઓ ભગવાનની પાસે ગયા. બ્રહ્માજી આ ભગવાને પણ ઠબકો આપ્યો, એને કીધું ગમે ત્યાંથી બૃહસ્પતિને ગોતો અને ન જડે તો કોઈને કાર્યકારી ગુરુ બનાવો, ગાદી ઉપર બેહારો, એનું પૂજન કરો, એના આશીર્વાદ લ્યો, એની આજ્ઞા લઈને જો યુદ્ધ કરવા જશો તો તમારો વિજય થશે, એ સિવાય વિજય થઈએ કેમ નથી. દેવતાએ કીધું કે મહારાજ બૃહસ્પતિ ક્યાં છે આપ બતાવો, ન મળે એમ હોય તો એની જગ્યાએ બીજો કોણ બેહી એ કે એમ છે એ બતાવો. ભગવાને કીધું કે તમારા જે એક આદિત્યમાં છે એક ત્વષ્ટા, એ ત્વષ્ટાનો દીકરો છે વિશ્વરૂપ, એ વિશ્વરૂપ એ જગ્યા ઉપર બેહવા માટે લાયક છે, જાઓ એને તમે ગાદી ઉપર બેહારો. એ દૈત્યનો ભાણે જ છે, કદાચ નાના એવા અપરાધ કરે તો ક્ષમા કરજો, પણ જ્યાં સુધી વિશ્વરૂપ તમારી ગુરુની ગાદી ઉપર છે ત્યાં સુધી દૈત્ય તમને કાંઈ કરી નહીં શકે. દેવતાઓ બધા વિશ્વરૂપની પાસે ગયા, એને સમજાવ્યા, મનાવ્યા, ફોહલાવ્યા અને જેમ તેમ કરીને એને પોતાની પાસે લઈ આવ્યા હારે અને સ્વર્ગમાં જઈને એને ગુરુની ગાદી ઉપર બેહાર્યા, એનો અભિષેક કર્યો અને ત્યાર પછી એની યુદ્ધને માટે આજ્ઞા માગી કે મહારાજ આપ અમને આશીર્વાદ આપો, અમે દૈત્યોની સાથે યુદ્ધ કરવા જાવી એના માટે તમે અમને આજ્ઞા આપો. વિશ્વરૂપે કીધું કે ઇન્દ્ર આજે નહીં, કાલ સવારમાં સ્નાન કરી, નવીન વસ્ત્ર પહેરી, બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવી અને પવિત્રીને ધારણ કરી અને મારી પાસે આવજે, ત્યાર પછી હું તને આજ્ઞા આપીશ. બીજે દિવસે તૈયાર થઈને ઇન્દ્ર ત્યાં ગયો. બૃહસ્પતિ વિશ્વરૂપે એને પૂર્વ દિશા તરફ મુખ રખાવીને બેઠો બેહાર્યો અને પછી અંગન્યાસ કર્યા, કર્ણ્યાસ કર્યા અને પછી એને નારાયણ કવચની દીક્ષા આપી. કવચ એટલે થાય બખ્તર,
સૈનિક જ્યારે યુદ્ધ કરવા જાય ત્યારે પોતાના રક્ષણ માટે શરીર ઉપર કવચને ધારણ કરે કે શત્રુનો પ્રહાર પોતાની ઉપર થાય નહીં, કરે તો લાગે નહીં. અહીંયા વિશ્વરૂપે ભગવાનના નામનું કવચ પહેરાવ્યું, જેને નારાયણ કવચ કહેવામાં આવે. એમાં ભગવાનના એક એક નામ લઈ એક એક અંગની રક્ષા બાંધી છે. આજે પણ આ નારાયણ કવચ એટલું જ કામ કરે. કોઈને શરીરમાં પારકો પલ્લો આવતો હોય તો આ નારાયણ કવચનો પાઠ કરવામાં આવે તો એના શરીરમાં બીજું કોઈ પ્રવેશ નથી કરી શકતું. એ નારાયણ કવચના બે શ્લોક જોઈ, ઓમ હરિ વિદ્યાન મમ સર્વ રક્ષા નાષ્ટાદ્રિપદ મે પતગેન્દ્ર પુષ્ટ દરારી શર્મ સિંહ દેશુ સાપ પાષાંદઢાનોષ્ટ ગુણોષ્ટ બાહુ જલેશુ મા રક્ષતુ મચ્છ મૂર્તિ યાદો ગણેભ્યો વરુણસ્ય પાઠાત્ સ્થલેષુ માયાવટુ વો મનોવ્યાત ત્રિવિક્રમ ખેવતુ વિશ્વરૂપ. ઓમ હરિહિ, હે હરિનારાયણ, જે પતગેન્દ્ર પૃષ્ઠે ગરુડની પીઠ ઉપર બિરાજમાન થયા છે, જેને અષ્ટભુજા છે, આઠ હાથ છે, અને આઠે હાથમાં જુદા જુદા પ્રકારના જેણે આયુધો ધારણ કર્યા છે, એ ગરુડનો વેગ મનની સમાન વેગવાન ગરુડ છે. એની ઉપર બેઠેલા હે હરિ, તમે સર્વ દિશાએથી મારું રક્ષણ કરો. જ્યારે હે પ્રભુ હું જળની અંદર ગયો હોઉં ત્યારે હે મત્સ્યનારાયણ તમે મારું રક્ષા કરો. આ યાદો ગણે ભ્યો વરુણસ્ય પાસાત, હે વરુણ ભગવાન તમે વરુણના પાસથી મારું રક્ષણ કરો. સ્થલેશુ માયા વપટુ નો વ્યામ્યામ, જ્યારે હું સ્થળ ઉપર ભૂમિ ઉપર હોઉં ત્યારે હે વામન ભગવાન તમે મારું રક્ષા કરો. અને હું જ્યારે આકાશમાં હોઉં ત્યારે હે ત્રિવિક્રમ ભગવાન તમે મારું રક્ષા કરો. ત્રિવિક્રમ એટલે વામનમાંથી જે વિરાટ થયાનું નામ પડ્યું છે ત્રિવિક્રમ. ત્રણેય લોકને માપી લેનારા એ ત્રિવિક્રમનું આપણે કર્યું ત્રિકમ. ત્રિકમ નામ બોલીએ છીએ ને, ત્રિકમ નથી, ત્રિવિક્રમ છે. આમ ભગવાનના એક એક નામ લઈને એક એક અંગની એમણે રક્ષા બાંધી. અને પછી ઇન્દ્રને આજ્ઞા આપી, દેવતાઓને સાથે લઈને ઇન્દ્ર દૈત્યની સાથે યુદ્ધ કર્યું અને બધા દૈત્યોને ત્યાંથી ભગાડ્યા. ત્યાર પછી વિશ્વરૂપ રોજ યજ્ઞ કરે દેવતાઓની પુષ્ટિ માટે, અને દેવતાઓ પુષ્ટ થતા રહ્યા, દૈત્યો દુર્બળ થતા રહ્યા. એક વખત કેટલાક દૈત્યો વિશ્વરૂપની માતા જે રસના છે, દૈત્યની જે દીકરી છે, એની પાસે આવ્યા અને કીધું કે બેન, તું તો બંને કુળનું હિત જોનારી છો, તારો દીકરો અત્યારે દેવતાઓનો પુરોહિત છે, તું તારા દીકરાને એટલું સમજા કે રોજ યજ્ઞ કરે, તારે અમારે માટે પણ એક એક આહુતિ આપે, અમારી આજીવિકા પણ એમનામાં હાલતી રહે. એમ કહેવાય છે કે દેવતાઓને મોઢું નથી હોતું, મોઢેથી આહાર નથી કરી શકતા. અહીંયા જે યજ્ઞ કરવામાં આવે, યજ્ઞમાં આહુતિ આપવામાં આવે, એ દેવતાઓને પુષ્ટ કરે છે. અગ્નિ એ દેવતાઓનું મોઢું છે, એક બ્રાહ્મણ અને એક અગ્નિ, એ બંને ભગવાનનું દેવતાઓનું મોઢું છે. આપણે જદુર્વેદમાં છે, ચંદ્રમા મનસો જાત ચક્ષો શૂદ્રો રજાયત શ્રોત્રાદ્વાયુચ્ચે પ્રાણચ્ચે મુખાર્ધગ્નિ રજાયત. મુખાર્ધ અગ્નિ રજાયત, અગ્નિ એ ભગવાનનું મુખ છે, એટલે અગ્નિમાં આહુતિ આપે, એને પોષણ મળે છે. દૈત્યની એની બેન રચનાને સમજાવી. બીજે દિવસે રચનાએ એના દીકરા વિશ્વરૂપને બોલાવીને કીધું કે બેટા, તારા મામા આવ્યા હતા, આમ મને કીધું બેટા તું એક એક આહુતિ આપતો રહે. વિશ્વરૂપે કીધું કે માં, એવો દગો ન કરાય, ગમે ત્યારે પકડાઈ જવાય.
રચનાએ કીધું, બેટા હવે એમાં કોણ પકડી લેવાનું? તારે દેવતાઓની આહુતિ મોટે મોટેથી આપતી, ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા, એમ પછી કોઈ ન હોય ને તારે હળુક લઈને બોલીની દૈત્યોની આહુતિ આપી દેવી, હિરણ્યકશિપુય સ્વાહા, હિરણ્યાક્ષાય સ્વાહા, પુલોમાય સ્વાહા, એમ હળું હળું કોને ખબર પડશે. અને પછી વિશ્વરૂપ આવી રીતે યજ્ઞ કરવા મળ્યો, દૈત્યોને પણ ગુપ્ત રૂપે આહુતિ આપવા મળ્યો, પણ એનું એ પાપ લાંબો સમય સુપાયેલું રહ્યું નહીં. ત્યારે ઇન્દ્રને ખબર પડી, ઇન્દ્રે વજ્ર મારી અને વિશ્વરૂપને જે ત્રણ મસ્તકો હતા એ ત્રણે મસ્તકોને કાપી નાખ્યા. વિશ્વરૂપનો વધ કર્યો,